आम आदमी पार्टी द्वारा युवा अधिकार दाढ़ी यात्रा की शुरुआत करवामां आवी। आम आदमी पार्टी ना युवा नेता युवराज सिंह जाडेजा और धारासभ्य चैतर वसावा द्वारा युवाओं ने जागृत करवा अने युवाओं ना हक अने अधिकारों ना रक्षण माटे 13 ऑक्टोबर थी युवा अधिकार दांडी पदयात्रा ने शुरुआत करवामां आवी हती। आ युवा अधिकार दांडी पदयात्रा साबरकांठा जिल्ला ना हिम्मतनगर शहर ना सहकारी जीन खाते आप युवा नेता युवराज सिंह जाडेजा और चैतर वसावा आवी पहुंच्या हता। अपना कार्यकर्ताओं फूल्हा स्वागत करवामां आव्या हता। त्यारबाद युवा अधिकार दांडी पदयात्रा सहकारी जीनथी निकळीने महावीर नगर टावर चौकथी डॉक्टर बाबा साहेब आंबेडकर ने प्रतिमा ने फूलहार करवामां आव्या हता। युवा अधिकार दांडी पदयात्रा मुख्य हेतु ये छे कि गुजरात में दिवसे दिवसे बेरोजगारी प्रमाण वधी रह्युं छे। विविध मांग जे कायमी शिक्षकों की भर्ती करवामां आवे, ज्ञान सहायक योजना रद्द करवामां आवे, कॉन्ट्राक्ट प्रथा नाबूद करे અને અટકી પડેલી સરકારી ભરતી જલ્દીથી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે યુવા અધિકાર દાંડી પદયાત્રા નીકળી હતી। ત્યારબાદ આજે સવારે 9 કલાકે આરટીઓ સર્કલથી ગાંધીનગર તરફ દાંડી પદયાત્રા નીકળી હતી। આ યુવા અધિકાર દાંડી પદયાત્રા ગાંધીનગર ખાતે બપોરે પહોંચશે અને સાબરમતી આશ્રમ ખાતે યુવા અધિકાર દાંડી પદયાત્રા પૂર્ણ કરવામાં આવશે। જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા। આ નવરાત્રીમાં જે જગદંબા માની આપણે આરાધના કરીને ગરબા રમીએ છીએ 9 દિવસ, એની બદલે આજે અમે અહીંયા રોડ ઉપર ભટકી રહ્યા છીએ, એટલા માટે કેમ કે અમને કાયમી ભરતી નથી આપી રહ્યા। 11 મહિનાના કોન્ટ્રાક્ટ રૂપે અમને ભરતી આપી રહ્યા છે જે અમને બિલકુલ મંજૂર નથી। અત્યારે તમે આ જે નવરાત્રી છે એ દરમિયાન બહાર નીકળ્યા, હવે અમે ચંડીરૂપ ધારણ પણ કરવા તૈયાર છીએ, એટલે સરકાર હવે ને સમજી જાય તો સારું છે, નહીં તો પછી હવે ચંડીરૂપ ધારણ કરવામાં આવશે। એટલે સરકારને એટલું જ નિવેદન છે કે જલ્દીથી કાયમી ભરતી કરે અને 11 મહિનાનો જે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓ છે એને રદ કરે। જાહેર આમંત્રણ પ્રાંતિજ ખાતે ખેતરવાળામાં મેલડી માતાજીનો 11મો ત્રિદિવસીય પાટોત્સવ માય ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ। પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 26/10/2023 ને ગુરુવારને રાત્રે 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, વિક્રમ ઠાકોર, આરતી પ્રજાપતિ પણ ઉપસ્થિત રહેશે, તો વિજાપુરડાના શ્રી પ્રવીણ માળી ઉપસ્થિત રહેશે। પાટોત્સવના બીજા દિવસે તારીખ 27/10/2023 ને શુક્રવારના રોજ શ્રી ખેતરવાળા મેરડી માતાજીના મંદિરેથી સવારે 9 કલાકે નગરયાત્રા નીકળશે અને રેલવે સ્ટેશન, પ્રાંતિજ બજાર, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ પરત મંદિરે આવશે। નગરયાત્રામાં જૂનાગઢના શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ તથા મહેન્દ્રનંદગીરી બાપુ ઉપસ્થિત રહેશે। પાટોત્સવના ત્રીજા દિવસે તારીખ 28/10/2023 અને શનિવારના રોજ દેહ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત દેવોનું પૂજન, અગ્નિ પ્રસ્થાપન, અગ્નિ સ્થાપન, ચંડી પાઠથી માતાજીનું અભિષેક, રાજોપ્રચાર પૂજન, શ્રીફળ હોમ, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો। આરતીમાં ઈડરના વડિયાવીરના મહંત શ્રી શાંતગીરી મહારાજ પણ ઉપસ્થિત રહેશે, નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા જય માળી પરિવાર। શુભ સ્થળ છે શ્રી ખેતરવાળા મેરળી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જીઈબી પાછળ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। પંકજભાઈ રાવલના મોબાઈલ નંબર છે 9825154461, રાહુલભાઈ રાવલના નંબર છે 9898829810। નમસ્કાર મિત્રો, હું છું આપનો રાકેશ બારોટ। આપ સૌ મિત્રોને જણાવતા આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ મુકામે ખેતરવાળી મેરડીમાના ગામે તારીખ 26/10/2023 ની રાત્રે આપ સૌને મોજ કરાવવા। આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ મોજ કરીએ, માં મેરડીના ગુણ ગાઈએ અને ખૂબ આનંદ કરીએ। તારીખ 26/10/2023 ની રાત્રે પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાના ગામે જય માતાજી। મિત્રો, 26/10/2023 ગુરુવારના રોજ રાત્રે હું આવી રહ્યો છું પ્રાંતિજ શહેરમાં શ્રી ખેતરવાળામાં મેળડીના ધામે, ત્યાં મારી હાજરી છે અને સુંદર મજાના માતાજીના ત્યાં આપણે ગુણગાન ગાઈશું અને દરેકને વિનંતી તમે પણ ચોક્કસ